પારુલ સેવાશ્રમ હોસ્પિટલની હેલ્થ ટોક સિરીઝમાં આજે આપણે વાત કરીશું કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલને તાજેતરમાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટની પરમિશન મળી છે. સમાજમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જાગૃતિ લાવવા આજે આપણી સાથે છે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર્સ, જે આપને માર્ગદર્શન આપશે અને તમારા પ્રશ્નોની સલાહ આપશે. પારુલ સેવાશ્રમ હોસ્પિટલની એક્સપર્ટ ટીમ ઓફ ડોક્ટર્સમાં આજે આપણી સાથે છે ડોક્ટર હાર્દિક ગજેરા, જે નેફ્રોલોજિસ્ટ છે, ડોક્ટર સોહમ ગોહિલ નેફ્રોલોજિસ્ટ, ડોક્ટર ફાદ પટેલ યુરોલોજિસ્ટ અને મિસ ચાર્મી ડાયટિશિયન. તો આવો જાણીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે. ડોક્ટર સોહમ, શું તમે જણાવી શકો કે રીનલ ટ્રાન્સપ્લાન્ટ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ શું છે? કિડની પ્રત્યારોપણ એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ એ જે લોકો એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝથી પીડાય છે, જે લોકો ડાયાલિસિસ પર છે, એમના માટે એક નવું જીવન પ્રોવાઈડ કરી શકે છે. રીનલ ટ્રાન્સપ્લાન્ટ એક એવી કોમ્પ્લેક્સ સર્જરી છે જેમાં આપણે સિલેક્ટેડ ડોનર હોય જે ડોનેશન માટે કેપેબલ છે, એની કિડની લઈ અને રેસિપિયન્ટ એટલે કે જે કિડની ફેલિયરથી પીડાય છે તેમને આપણે યુઝ્યુઅલી જમણી સાઈડમાં પેટના નીચેના ભાગમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ. અને કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થયા પછી અગર લાઈવ ડોનેશનથી આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે તો યુઝ્યુઅલી ઇમિડિયેટલી કિડની ફંક્શન કરતી થઈ જતી હોય છે અને એમનું ક્રિયાટિનિન છે એ 3-5 દિવસમાં નોર્મલ થઈ જતું હોય છે. અને અગર કેડેવર ડોનેશન કરેલું હોય તો કિડનીનું જે ફંક્શન છે એ ઘણીવાર ઇમિડિયેટલી અને ઘણીવાર થોડો લાંબો ટાઈમ પછી થઈ જતું હોય છે. રીનલ ટ્રાન્સપ્લાન્ટ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે ઘણી બધી મિથ હોય છે, તો શું રીનલ ટ્રાન્સપ્લાન્ટ સુરક્ષિત છે? તો સૌથી પહેલાં તો જે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા કિડની પ્રત્યારોપણ એ જે પ્રોસેસ છે, આપણે કિડનીના છેલ્લા વિભાગ એટલે એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝમાં કરતા હોઈએ છીએ. આ બીમારીની બે જ સારવાર છે, એક ડાયાલિસિસ અને બીજું કિડની ટ્રાન્સપ્લાન્ટ. જ્યારે પણ આપણે ડાયાલિસિસ કરીએ એ ડાયાલિસિસ આખી જિંદગી કરાવવું એ આન્સર નથી આ બીમારીમાં. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ એ જ એમની મેઇન ટ્રીટમેન્ટ ઓર મેઇન એમની સારવાર કહી શકાય. એનું સૌથી સરળ એક્ઝામ્પલ છે, જ્યારે પણ આપણને ડાયાબિટીસ થાય તો ડાયાબિટીસ દવાથી કંટ્રોલ કરીએ અથવા તો આપણે એનો પરમનન્ટ ઈલાજ કરાવીએ તો ઓલવેઝ બેટર ટુ ડૂ પરમનન્ટ ઈલાજ. એની જેમ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો આપણે એક આખું નવું ઓર્ગન જે ડોનરમાંથી લઈએ છીએ જેનાથી આપણે કમ્પ્લીટલી નોર્મલ થઈ શકે. તો એટલે જ કિડની ટ્રાન્સપ્લાન્ટ હંમેશાને માટે સુરક્ષિત છે અને હંમેશાને માટે સારું રિઝલ્ટ આપી શકે છે કમ્પેર ટુ ડાયાલિસિસ. કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જો વાત કરીએ તો એક બહુ કોમન ક્વેશ્ચન હોય છે કે કિડની કોણ ડોનેટ કરી શકે, તો એના વિશે જરા જણાવજો. એકદમ એક બહુ સરસ તમે ક્વેશ્ચન પૂછ્યો છે આ, કે જે બધાને એના વિશે જાણવું હોય છે. કિડની ડોનેશન પહેલાં તો તમારું પોતાની પાસે કિડની નોર્મલ બંને હોય અને તમારું રીનલ ફંક્શન નોર્મલ હોય, તમે લાંબા ગાળાના ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરથી પીડાતા ના હોય, તમને કોઈ સાયકિયાટ્રિક ઇલનેસ ના હોય, એવા ઘણા બધા ક્રાઇટેરિયાઝ હોય છે જે તમે રૂલ આઉટ કરી લો એના પછી તમે કિડની ડોનેશન માટે પ્રેફર કરી શકતા હોઈએ છે. જ્યારે કોઈ એઝ પર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તમે જ્યારે બ્લડ રિલેટેડ કે સેકન્ડ ડિગ્રી રિલેશન્સમાં હોય બ્લડ, ત્યારે તમે કિડની ડોનેટ કરી શકો છો. અને એ જે કિડનીનું ડોનેશન હોય છે એમાં એજ ક્રાઇટેરિયા બી એક લાગતું હોય છે, જે અરાઉન્ડ 60 વર્ષ સુધીના ડોનર્સ આપી શકતા હોય છે અને એ લોકો કોઈ લાંબા ગાળાની બીમારીથી પીડિત ના હોય તો જ આપી શકતા હોઈએ છે. આમ બહુ કોમ્પ્લેક્સ સિલેક્શન પ્રોસેસ હોય છે, બટ કોમન પોઈન્ટ્સ તો આ જ છે જે આપણે કન્સિડર પહેલાં કરતા હોઈએ છીએ. બીજું કે ડોનર અને રેસિપિયન્ટમાં બ્લડ ગ્રુપ મેચિંગ છે એ બી જોતા હોઈએ છીએ. જરૂરી નથી કે બ્લડ ગ્રુપ મેચિંગ હોવું જોઈએ, બટ અમુક આવા ક્રાઇટેરિયાઝ છે જે બેઝિક ક્રાઇટેરિયા છે, પછીના એડવાન્સ ક્રાઇટેરિયા અમે કન્સિડર કરતા. ટ્રાન્સપ્લાન્ટ પછી બીજો એક કોમન ક્વેશ્ચન હોય છે કે રીનલ સર્વાઈવલ શું છે, એટલે ટ્રાન્સપ્લાન્ટ કેટલી હદ સુધી સક્સેસ રહે છે?
કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પેશન્ટ કેટલા વર્ષ જીવી શકશે, કિડની કેટલા વર્ષ ચાલી શકે, આ પ્રશ્ન બહુ જ કોમન પ્રશ્ન છે અને જે ડિટેલમાં સમજવું બહુ જરૂરી છે. તો ઓવરઓલ આપણે ઇન્ડિયન સેક્ટર, ઇન્ડિયામાં જે જોઈએ એ પ્રમાણે એકવાર કિડની કોઈ ઘરના રિલેટિવ્સ અથવા તો આપણે કેડેવરમાંથી લેતા હોઈએ છીએ તો ઓલમોસ્ટ 5 વર્ષ સુધી એ કિડની 90-95% ચાલે છે. અને એઝ અ નેફ્રોલોજિસ્ટ અમે તો એમ જ વિચારીએ છીએ કે 10 વર્ષ સુધી આ કિડની ઓછામાં ઓછી ચાલવી જોઈએ, એટલે ત્યાં સુધી ડાયાલિસિસની જરૂર ન પડે. અને આના માટે થઈને આપણે ઘણા બધા પ્રિકોશન પણ લેવા પડતા હોય છે જે આપણે આગળ વિચારીશું. જેમ ડૉક્ટર હાર્દિક ગજેરાએ જણાવ્યું કે એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝ પર ટ્રાન્સપ્લાન્ટનું એક ઓપ્શન હોય છે, તો શું રીનલ ટ્રાન્સપ્લાન્ટ માટેની કોઈ ખાસ ઉંમર કાં તો કોઈ એવા સ્પેસિફિક પેશન્ટ્સ હોય કે જે લોકો ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે? રીનલ ટ્રાન્સપ્લાન્ટ એના માટે જે રેસિપિયન્ટ એટલે કે જેનામાં કિડની પ્રત્યારોપણ કરવાનું હોય છે, એજ એક બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. બટ એજ એટલો બધો બી નથી કે કટ ઓફ કે તમે આટલા વર્ષ પછી તમે ટ્રાન્સપ્લાન્ટ ના કરી શકો, એવું નથી. તમારું ફિટનેસ, કાર્ડિયાક ફિટનેસ, તમારું ઓવરઓલ કોગ્નિટિવ ફંક્શન કેવું છે, એ બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતું હોય છે. બટ યસ, યુઝઅલી 65 વર્ષથી નીચેના દર્દીઓ માટે રીનલ ટ્રાન્સપ્લાન્ટ પ્રેફરેબલ છે. 65 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં પછી જે કોમ્પ્લિકેશન્સ અને સક્સેસ રેટ છે એ સિગ્નિફિકન્ટ ઓછો થઈ જતો હોય છે. તો યુઝઅલી 60-65 વર્ષની વચ્ચે કટ ઓફ રાખતા હોઈએ છીએ. ડિપેન્ડ્સ ઓન એમની કાર્ડિયા કન્ડિશન કેવી છે અને એમનામાં કેટલા રિસ્ક ફેક્ટર છે અને એમનું ઓવરઓલ બોડી સ્ટેટસ શું છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા રીનલ ટ્રાન્સપ્લાન્ટ બે પ્રકારના હોય છે, એક લાઈવ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને બીજું હોય છે કેડેવર ટ્રાન્સપ્લાન્ટ. તો ડૉક્ટર ફાદ જરા જણાવો છો કે કેડેવર ટ્રાન્સપ્લાન્ટ શું હોય છે? આપણે અત્યાર સુધી જે વાત કરી એ વાત હતી લાઈવ ડોનરની, કે આપણે જીવતી વ્યક્તિમાંથી આપણે કિડની લઈને રિસિપિયન્ટને આપીએ. પણ ઘણા લોકોને એવા ડોનર મેચ મળતા નથી, તો એવા કેસમાં આપણે શું કરી શકીએ? તો એવા કેસમાં આપણે બ્રેઇન ડેડ વ્યક્તિમાંથી કિડની લઈ શકીએ, જેને કહેવાય છે કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ. બ્રેઇન ડેડ શું હોય? કે જે લોકો કોઈ કારણોસર આઈસીયુમાં છે, વેન્ટિલેટર પર છે અને મગજથી મૃત્યુ પામ્યા છે, પણ એમના બાકી બધા અંગો કામ કરી રહ્યા છે, તો આપણે એવા લોકોનું આપણે કિડની લઈ અને રિસિપિયન્ટમાં લગાવી શકીએ છીએ, જે પણ સારી રીતે કામ કરી શકે છે. આપણા દેશમાં એકચ્યુઅલી આ વસ્તુ માટે અવેરનેસ બહુ ઓછી છે. બાકી દેશોમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 80-90% ટ્રાન્સપ્લાન્ટ કેડાવરી ટ્રાન્સપ્લાન્ટ હોય છે, ત્યારે આપણા દેશમાં ખાલી 10% ટ્રાન્સપ્લાન્ટ કેડાવરમાંથી આવે છે. આના માટે આપણે સમાજમાં જાગૃતતા ફેલાવવી જોઈએ, કારણ કે અંગદાન એ સૌથી સર્વશ્રેષ્ઠ દાન છે. શું રીનલ ટ્રાન્સપ્લાન્ટ માટે બ્લડ ગ્રુપ મેચ કરવું કમ્પલસરી છે, ફરજિયાત છે? જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેની વાત થાય ત્યારે આ કોમન ક્વેશ્ચન છે કે બ્લડ ગ્રુપ મેચ થવું જોઈએ. યસ, બ્લડ ગ્રુપ મેચ હોય તો એકચ્યુઅલી બે ટાઈપ ટ્રાન્સપ્લાન્ટમાં આપણે કરતા હોઈએ છીએ. એક છે એબીઓ કોમ્પેટેબલ ટ્રાન્સપ્લાન્ટ અને બીજું છે એબીઓ ઇનકોમ્પેટેબલ ટ્રાન્સપ્લાન્ટ, એટલે કે બ્લડ ગ્રુપ મેચ થયેલું ટ્રાન્સપ્લાન્ટ. અને બ્લડ ગ્રુપ મેચ ના હોય તો સર્ટન પ્રોસિજર્સ આપણે ડાયાલિસિસ પહેલાં, ટ્રાન્સપ્લાન્ટ પહેલાં કરતા હોઈએ છીએ, અને એ પ્રોસિજર કર્યા પછી જ્યારે એમનામાંથી સર્ટન એન્ટીબોડીઝ આપણે કાઢી લઈએ જે ડોનરના અગેન્સ્ટમાં હોય છે, એના પછી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકતા હોઈએ છીએ. સો બ્લડ ગ્રુપ મેચિંગ ના થાય તો ટ્રાન્સપ્લાન્ટ ના થાય એવું નથી. બટ યુઝઅલી જ્યારે એઝ પર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન મેં જે વાત કરી કે રિલેટેડ ડોનર્સ આપણે અગર લેતા હોય, લાઈવ રિલેટેડ ડોનર્સ, તો એમાં યુઝઅલી ફાધર, મધર કે સિસ્ટર કે એ લોકો આપતા હોય, તો એમાં બ્લડ ગ્રુપ મેચ થવાના ચાન્સીસ બી વધારે હોય છે, પ્લસ એમાં એચએલએ મેચ બી ઘણું સારું એવું જોવા મળતું છે. અને જે એબીઓ ઇનકોમ્પેટેબલ ટ્રાન્સપ્લાન્ટ છે કે જેમાં તમારું બ્લડ ગ્રુપ મેચ ના હોય તો બી ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે, અને એના જે સક્સેસ રેટ છે એ બંનેના ઓલમોસ્ટ સિમિલર છે. એટલે ઇટ ઇઝ નોટ મેન્ડેટરી કે તમારું બ્લડ ગ્રુપ મેચ હોય તો જ થાય, બટ યસ, થોડું જે બ્લડ ગ્રુપ મેચ ના હોય એમાં જે ટ્રાન્સપ્લાન્ટનું કોસ્ટ છે એ 1.5-2 લાખ રૂપિયા જેવું વધી જતું હોય છે.
લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ અને કેડેવર કિડની ટ્રાન્સપ્લાન્ટ, એનાથી એક અલગ શબ્દ પણ સાંભળવા મળે છે જે છે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ. સો સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ શું છે? સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ, જેને મેડિકલ ભાષામાં પેડ ઓર્ગન ડોનેશન કહેતા હોઈએ છીએ, બેઝિકલી આ જે પ્રોસેસ છે એ બે ત્રણ ગ્રુપના માણસો માટે વધુ સુટેબલ છે. એક તો કિડનીની બીમારી જેમને જીનેટિક હોય, અથવા તો જેમના ઘરમાં એજ ગ્રુપના કોઈ બ્લડ ગ્રુપના કોઈ ડોનર ન હોય, આવા વ્યક્તિઓને અમે સ્વેપ ટ્રાન્સપ્લાન્ટમાં લેતા હોઈએ છીએ. તો આમાં શું કરતા હોઈએ છીએ, જે ડોનર હોય અને રિસિપિયન્ટ હોય, એવી જ રીતના કોઈ બીજા વ્યક્તિઓમાં ડોનર અને રિસિપિયન્ટ, તો એમાં જેમના બ્લડ ગ્રુપ સિમિલર હોય સામેની વ્યક્તિમાં, એ અમે ચેક કરતા હોઈએ છીએ. એટલે બીજા ફેમિલીમાંથી જે કોઈ દેવા માટે રેડી હોય છે, એમના ડોનરની કિડની અમે ગ્રુપ વનમાં રિસિપિયન્ટમાં ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, તો એને સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ કહેતા હોઈએ છીએ. સો બીજું એક બહુ કોમન ક્વેશ્ચન બધાને હોય છે કે ટ્રાન્સપ્લાન્ટનું કોઈ કોમ્પ્લિકેશન હોય છે? હવે જોઈએ અગર આપણે તો ટ્રાન્સપ્લાન્ટ પણ એક સર્જરી છે, અને દરેક સર્જરીમાં, નાનીથી રસોડીની સર્જરી હોય કે મોટું ટ્રાન્સપ્લાન્ટ હોય, દરેક સર્જરીમાં અમુક ટકા કોમ્પ્લિકેશન્સ તો હોય જ છે. પણ આજનું જે આપણું મોડર્ન મેડિસિન છે એટલા લેવલ સુધી પહોંચી ગયું છે કે આજના આપણા ટ્રાન્સપ્લાન્ટના સર્જિકલ સક્સેસ રેટ 90% કરતાં વધારે સુધી પહોંચી ગયા છે. આ એક રૂટિન સર્જરી બની ગઈ છે હવે, જે ઘણા હદ સુધી સેફ છે. આપણે બધાને જ જાણકારી છે કે પેશન્ટ ડાયાલિસિસ પર હોય, કાં તો લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતું હોય, તો ઘણી બધી દવાઓ પેશન્ટ લેતું હોય છે. તો ટ્રાન્સપ્લાન્ટ પછી શું દવા એટલી વધારે જ લેવી પડતી હોય છે? ટ્રાન્સપ્લાન્ટ પછી કોઈ સ્પેસિફિક દવા હોય છે? એના વિશે થોડું જાણકારી આપજો. જેમ આપણે પહેલાં વાત કરી કે રેસિપિયન્ટમાં આપણે કોઈ અલગ જ વ્યક્તિની કિડની લઈ અને ટ્રાન્સપ્લાન્ટ કરતા હોઈએ છીએ, જેમાં આપણી બોડી છે એને ઇમિડિયેટલી રિજેક્ટ કરી દેતી હોય છે, અને એ એક ડિફેન્સ મિકેનિઝમ છે. સો આપણે એને એ ડિસ્ટ્રોય ના કરી નાખે એના માટે ટ્રિપલ ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ આવતી હોય છે, જે એક મેઇન બેઝ પિલર છે. જે ત્રણ મેડિકેશન્સ ટેક્રોલિમસ, માઇકોફિનોલેટ અને પ્રેડનિસલોન, આ ત્રણ દવાઓ છે, એ જ ટ્રાન્સપ્લાન્ટમાં જે રિજેક્શન છે કે ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ છે એના માટે જવાબદાર મેડિકેશન્સ છે. સો આ મેડિકેશન્સ આપણે જ્યાં સુધી તમારું કિડની ફંક્શન કરે છે ત્યાં સુધી લેવાની રહેતી હોય છે, અને એનું પર્ટિક્યુલર ટાઈમ પર ડોઝ અને એમનું પર્ટિક્યુલર ટાઈમ પર એમનું જે શરીરમાં લેવલ છે એનું બી મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. એટલા માટે આ જે ત્રણ મેડિકેશન્સ છે એ એક કોર મેડિકેશન્સ છે. હા, એની સાથે તમે અગર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરથી પીડાતા હોય કે અલગ કોઈ બીમારીથી પીડાતા હોય એના રિલેટેડ મેડિકેશન્સ લેવાની રહેતી હોય છે, બટ યુઝ્યુઅલી બ્લડ પ્રેશરની મેડિકેશન અને ડાયાબિટીસની મેડિકેશન ટ્રાન્સપ્લાન્ટ પછી ઘણી ઓછી થઈ જતી હોય છે. ટ્રાન્સપ્લાન્ટ રિજેક્શન શું હોય છે? રિજેક્શન આફ્ટર કિડની ટ્રાન્સપ્લાન્ટ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. જેમને સાદી ભાષામાં કહીએ તો જ્યારે પણ આપણે બીજાની કિડની આપણામાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ, એટલે એ આખું નેચર વિરુદ્ધ પ્રોસેસ કહી શકાય, તો આપણી બોડી એ એક્સેપ્ટ ન કરે. એટલે એક્સેપ્ટ કરી શકે કિડની તેના માટે આપણે રોગ પ્રતિકારક શક્તિ સપ્રેસ અથવા ઓછી કરવાની દવા આપતા હોઈએ છીએ, જેને ઇમ્યુનોસપ્રેશન કહીએ. તો આ ઇમ્યુનોસપ્રેશન જ્યારે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી જો રિસિપિયન્ટ ટાઈમસર ન લીએ અથવા તો એમના ડોઝમાં વધારે ઓછું કરે, તો રિજેક્શનના પ્રશ્ન ઘણા વધારે આવતા હોય છે. હાલની મેડિકલ એડવાન્સમેન્ટ જોઈએ તો રિજેક્શન રેટ ઓવરઓલ less than 5% છે, તો એ એટલું બધો મોટી કોમ્પ્લિકેશન ન કહી શકાય. બીજો એક કોમન પ્રશ્ન જે ઘણા બધા પેશન્ટ્સને મૂંઝવાતો હોય એ હોય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલમાં કેટલા દિવસ એડમિટ રહેવું પડતું હોય છે, હોસ્પિટલમાં શું પ્રોસેસ થાય છે? યુઝ્યુઅલી કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી આપણે વાત કરીએ તો ડોનરને તો મોટાભાગે 3-5 દિવસમાં જ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી શકતા હોઈએ છીએ, અને એ એમની રૂટીન એક્ટિવિટી આફ્ટર 1 or 2 ડેઝ સર્જરી પછી કરી શકતા હોય છે.
બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રિસિપિયન્ટ માટે. રિસિપિયન્ટને ઓવરઓલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ પછી કઈ રીતના તેમનું કિડની અથવા એમના ગ્રાફ્ટનું ફંક્શન ચાલે છે એ જરૂરી છે. જો કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી મોટાભાગે કેસમાં 5-7 દિવસમાં ક્રિએટિનિન જે નોર્મલ થઈ જતું હોય છે, આવા પેશન્ટોને અમે 10-15 દિવસમાં ડિસ્ચાર્જ કરી દેતા હોઈએ છીએ. જેમને ટ્રાન્સપ્લાન્ટ પછી કોઈ માઇનર કોમ્પ્લિકેશન આવે, જેમ કે પેશાબમાં ઇન્ફેક્શન હોય અથવા કોઈ બીજી કોમ્પ્લિકેશન હોય, તો એમાં 5-7 દિવસ વધુ લગતા હોય છે. જેમ આપણે જાણ્યું કે કેડેવર ડોનેશન એટલે કે કિડની ડોનેટ કરવાનો જે અવેરનેસ છે એ આપણે ત્યાં ખૂબ જ ઓછી છે, તો તમારા તરફથી શું એક મેસેજ હોઈ શકે કે કિડની ડોનેટ કરવું કેટલું સેફ છે, કોણ કિડની ડોનેટ કરી શકે, ઇવન લાઈવ લોકો જેમ કે આપણા જેવા લોકો પણ કિડની ડોનેટ કરી શકે છે? જો આપણે ડોનેશનની વાત કરીએ તો કેડેવર અને લાઈવ, હવે આપણે કેડેવર જોવા જઈએ તો કેડેવરમાં આપણે દરેક મૃત્યુ પામેલા માણસ પાસે આપણે અંગ લઈએ છીએ. એ કોણ કરી શકે છે કે આપણે કોઈ પણ કરી શકે છે, એ આપણે જીવતા જીવ હોય ત્યારે પ્રતિજ્ઞા લઈએ કે અમારા મૃત્યુ પછી અમારા અંગોને બીજા લોકોમાં આપવામાં આવે. અગર કોઈ કારણોસર મૃત્યુ થાય, જેમ કે એક્સિડન્ટ છે કે બ્રેઇનમાં સ્ટ્રોક થયું હોય અને એમાં જેમાં મગજને ડેમેજ થઈ ગયું હોય પણ બાકી અંગો આપણા સારા કામ કરતા હોય, એવા લોકો આપી શકે છે. અગર આપણે એક વસ્તુ જોઈએ કે આપણા દેશમાં 90% ટ્રાન્સપ્લાન્ટ લાઈવ ડોનર થાય છે. આપણે જોવા જઈએ યુરોપમાં કે અમેરિકામાં ત્યાં 80-90% કિડનીઓ કેડેવરમાંથી આવતી હોય છે. તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકોને કિડની મળી શકે છે, રાઈટ? ને આપણે કહીએ છીએ કે અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે, એટલે આપણે દરેક વ્યક્તિએ આપણે પ્રતિજ્ઞા લેવી જોઈએ કે અમારા મૃત્યુ પછી અમારી કિડની ડોનેટ કરવામાં આવે. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી કિડની ગ્રાફ્ટનું એવરેજ સર્વાઈવલ રેટ શું હોય છે? આમ તો બ્રીફમાં ડૉક્ટર હાર્દિકે જણાવ્યું હતું, પણ થોડું ડિટેલમાં આપણે જાણીએ કે પહેલાં તો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે આન્સર આ છે કે સપોઝ કોઈ પેશન્ટ છે એ ડાયાલિસિસ પર જાય છે એક, અને એક પેશન્ટ છે એનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, તો સર્વાઈવલ એડવાન્ટેજ છે 5-10 વર્ષનો છે. એટલે કે ડાયાલિસિસનું પેશન્ટ છે એ સપોઝ 10 યર્સ એમનું સર્વાઈવલ હોય, તો ટ્રાન્સપ્લાન્ટ પછી એનું સર્વાઈવલ યુઝ્યુઅલી 15-20 યર્સ કે કંઈ ગણી શકીએ. એટલા માટે જ ટ્રાન્સપ્લાન્ટ એ સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ છે કિડની ફેલિયર માટેની. હવે આપણે લાઈવ અગર કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે તો એનું એવરેજ સર્વાઈવલ આપણે ગણીએ તો 12-18 વર્ષનું હોય છે, અને કેડેવર ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય તો એનું એવરેજ સર્વાઈવલ 8-12 વર્ષનું હોય છે. એટલે કદાચ આજે અત્યારનું જે સર્વાઈવલ રેટ છે અત્યાર સુધીનું કદાચ આખા હિસ્ટ્રીમાં જે લાસ્ટ 70 યર્સથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે ત્યારથી આ બેસ્ટ સર્વાઈવલ અત્યારે મળી રહ્યું છે. સો ઇટ ઇઝ રિયલી ગુડ ટાઈમ કે જે તમે ડાયાલિસિસ ફ્રી કાઢી શકો ટ્રાન્સપ્લાન્ટ પછી. લાઈવ ડોનર કિડની અને કેડેવર કિડની, હવે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ એટલા વધી ગયા છે કે આજકાલ આર્ટિફિશિયલ કિડની કાં તો બાયો એન્જિનિયર કિડની વિશે પણ ઘણા બધા લોકોને ક્વેશ્ચન્સ હોય છે, તો એ શું હોય છે? આર્ટિફિશિયલ કિડની ઓર બાયો એન્જિનિયર કિડની અત્યારની તારીખમાં જો જોવા જઈએ તો વેસ્ટર્ન કન્ટ્રીમાં એમના વિશે ઘણા બધા રિસર્ચીસ અને એ પ્રોગ્રેશનમાં છે. જે ઇન્ડિયામાં આવતા હજી નેક્સ્ટ 5-10 યર્સ થશે, પણ ઓવરઓલ સમજીએ તો જે આર્ટિફિશિયલ કિડની છે તેમાં ઇફ વી એને કમ્પેર કરીએ ડાયાલિસિસ સાથે તો એ ઓબ્વિયસલી તેના કરતાં ઓવરઓલ એ સસ્તું છે, અને એમાં જે નોર્મલ કિડની હોય છે તેના સ્ટેમ સેલ આર્ટિફિશિયલ કિડનીમાં નાખેલા હોય છે અને અંદર મેમ્બ્રેન હોય છે, જે મેમ્બ્રેનથી શરીરના બધા જ ટોક્સિન્સ ક્લિયર થતા હોય છે. આમને આર્ટિફિશિયલ કિડની કહીએ, અને એ જે ઇન્ડિયામાં આવતા હજી ઇટ મે બી 10-15 વર્ષ પણ થઈ શકે. કિડની ડોનેશન માટે જે લાઈવ ડોનર હોય છે, જે રેસિપિયન્ટને કિડની આપે છે, એ લોકોને ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે કે એ લોકોની લાઈફ શું આફ્ટર કિડની ડોનેશન, તો એના વિશે જરાક માહિતી આપજો. તમે એક બહુ સરસ વાત કરી છે કે જે પણ માણસ નક્કી કરે કે ચલો હું ભાઈ મારા કોઈ સગાવાલાને હું કિડની આપી રહ્યો છું કે આપી રહી છું, પણ એના પછી એમના મનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે કે કિડની ડોનેશન કરવામાં શું જોખમ, ઓપરેશનમાં શું થાય, અને એના પછીનું મારું જીવન કેવું છે. આ વસ્તુઓ લાગતી વળતી ઘણી બધી મિથ્યાઓ છે,
પહેલાં પહેલી વસ્તુ કે કિડની ડોનેશન કરવું એ બહુ સેફ સર્જરી છે. આજના જમાનામાં મેજોરિટી ઓફ કિડની જે ડોનેશન આપણે કિડની કાઢવાનું જે ઓપરેશન કરે છે એ દૂરબીનથી થાય છે, લેપ્રોસ્કોપિક થાય છે. તે આના પછી તમે બીજા કે ત્રીજા દિવસે તમે ચાલતા ફરતા થઈ જાઓ અને તમને રજા મળી જાય અને અઠવાડિયાની અંદર તમે પોતાનું બધું જ કામ કરી શકો છો. જે પુરુષો હોય છે તે અઠવાડિયા પછી પોતાના ઓફિસમાં જઈને બી કામ કરી શકે, સ્ત્રીઓ પોતાનું ઘરનું કામ કરી શકે છે, જે લોકો મહેનત મજદૂરીનું કામ કરતા હોય એ પણ એ લોકો કરી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે લાંબા ગાળાનું જોઈએ અગર તો લાંબા ગાળામાં પણ એક જ કિડની પણ આપણે આરામથી જીવન જીવી શકીએ છીએ, એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી. ઇનફેક્ટ ઘણા લોકોને જન્મથી એક જ કિડની હોય છે, જે 70 વર્ષે 60 વર્ષે ખબર પડે, તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. લાંબા ગાળાનું જીવન બી સેફ છે. ડોનરે કિડની ડોનેટ કર્યા પછી કોઈ લાંબા ગાળાથી દવાઓ એવું કંઈ લેવાની જરૂર પડી શકતી નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ રહે તો એના માટે પેશન્ટને પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટ શું કેર લેવાની જરૂર છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી મેડિકેશન, ઇમ્યુનોસપ્રેશન. જે દવાઓ જે જગ્યાએ તમે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય અથવા તો કોઈ નેફ્રોલોજિસ્ટ જે કિડનીના ડૉક્ટર છે એમના ગાઈડન્સ નીચે જ લેવી જરૂરી છે. તેમના ડોઝ મોડિફિકેશન અને એમાં શું આગળ ઉપર નીચે કરવું દવાના લેવલમાં એ નેફ્રોલોજિસ્ટની સલાહ લીધા પછી જ કરવું જરૂરી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી રિસિપિયન્ટ તેમનું કામ ક્યારથી રૂટિન વર્ક કરી શકે છે, તો એ રૂટિન વર્ક યુઝ્યુઅલી મોટાભાગે કેસમાં એ 1 કે 2 મહિનામાં ચાલુ કરી શકતા હોય છે. કોઈ પણ બીમારી કે સર્જરી પછી આહારનું ખૂબ જ મહત્વ હોય છે, સો પોસ્ટ રીનલ ટ્રાન્સપ્લાન્ટ આહારમાં આપણે શું એવું કરી શકીએ કાં તો પેશન્ટને શું ગાઈડ કરીએ છીએ જેનાથી એમની રિકવરી ફાસ્ટ આવે અને સક્સેસ રેટ પણ વધે? જેમ કે ડૉક્ટરે કીધું કે હવે પોસ્ટ રીનલ ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું દર્દીનું, હવે દર્દીનો સૌથી મોટો પ્રશ્ન હોય છે કે મારે ખોરાકમાં લેવું શું. 6 થી 8 અઠવાડિયું એ લોકો માટે બહુ ક્રિટિકલ ગણાય કે જેમ કે એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે, તો એના માટેનું આપણે ખોરાકમાં શું આપવું? સૌથી પ્રથમ વસ્તુ આપણે લિક્વિડ્સ ચાલુ કરીએ, એના પછી સેમી સોલિડ, એના પછી સોફ્ટ ડાયટ અને એના પછી આખો ખોરાક જમાડીએ. પર એમાં સૌથી મોટી વસ્તુ આવી કે પ્રોટીનની માત્રા કેવી રીતે લેવું. સૌથી વધારે પ્રોટીન આપણે સર્જરી પછી રિક્વાયરમેન્ટ વધી જાય છે, જેમ કે છે આપણે દૂધ છે, દહીં છે, પનીર છે, કઠોળ છે, એ બધું વધારે પ્રમાણમાં આપવું જોઈએ જેના લીધે પેશન્ટને રિકવરી વધી જાય. એનર્જી એટલે ઉર્જા આપણને કઈ વસ્તુથી મળે, એટલે શાકભાજી છે, ફ્રૂટ છે, રોટલી છે, ઘઉંની વસ્તુઓ, એ બધું આપવું જરૂરી છે. હવે સર્જરી થયા પછી વિટામિન્સ મિનરલ્સ બહુ મોટા રોલ ભજવે છે કે જેનાથી એમને થોડીક ઇન્ફેક્શન થવાના ચાન્સીસને બધું ઘટે, જેમ કે ફ્રૂટ્સ છે, ફળના રસ છે, એવું બધું આપવું મહત્વપૂર્ણ બની જાય છે. હવે આશા છે કે આ માહિતી અને માર્ગદર્શન ઘણું ઉપયોગી નીવડશે. પારૂ સેવાશ્રમ હોસ્પિટલ 750 બેડ ધરાવતી એક મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો ટીમ ઓફ ડોક્ટર્સ, જે એક્સપર્ટ અને એક્સપિરિયન્સ્ડ ટીમ ઓફ ડોક્ટર્સ, ઓપરેશન થિયેટર્સ અને બધી જ સુવિધા 24/7 હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ નજીવા દરે આ હોસ્પિટલમાં થાય છે. આના માટે તમને કંઈ પણ જાણકારી હોય તો તમે અમારા કોલ સેન્ટરના નંબર પર કોલ કરી શકો કાં તો રૂબરૂ આવીને ઇન્ક્વાયરી કરી શકો. થેન્ક યુ.